ભારત સરકારે જીવન વીમા કંપની LIC 5% શેર વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. LIC પોતાના IPO શેર બજારમાં લાવવા માટે રવિવારે દસ્તાવેજો સેબીને સોંપ્યા છે. આ દસ્તાવેજો અનુસાર સરકાર LIC 31.6 કરોડથી વધુ ઇક્વિટી શેર વેચશે. LIC 5% શેર વેચી અને લગભગ 63,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. સરકાર પાસે LIC 100% શેર છે. આ માટે વેચાણ દ્વારા રોકાણકારોને શેર વહેંચવામાં આવશે. સરકારનું લક્ષ્ય આ નાણાકીય વર્ષના અંત સુધીમાં LIC શેરબજારમાં સૂચિબદ્ધ કરાવવાનું છે. આ દસ્તાવેજોને પહેલા સેબી મંજૂરી આપશે. આ પહેલા ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બે જાહેર સાહસની બેંક, એક જનરલ ઇન્સ્યોરન્સ કંપની તથા IDBI ખાનગીકરણના તથા LIC IPO વાત કહી હતી. સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2,10,000 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. કોરોનાને કારણે સરકારની આવક ઘટી છે, જ્યારે ખર્ચ વધ્યો છે, એટલે સરકાર આવકના નવા સ્ત્રોતો તરફ નજર દોડાવી રહી છે. કેન્દ્ર સરકાર માટે LIC ભંડોળ સોનાના ઈંડા આપતી મરઘી સમાન છે, જેણે સરકારની નાણાકીય યોજનાઓને તારી છે. આ સંજોગોમાં સરકાર તેના પરથી કેટલું નિયંત્રણ હળવું કરે છે તેના પર નિષ્ણાતોની નજર રહેશે. જાન્યુઆરી 1956 દિવસે 154 સ્વદેશી, 16 બિન ભારતીય તથા 75 પ્રોવિડન્ટ ફંડ કંપની મળીને લગભગ 245 કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને LIC ઉદ્ભવ થયો. શરૂઆતમાં વટ હુકમ દ્વારા માત્ર આ કંપનીઓનો વહીવટ હસ્તગત કરવામાં આવ્યો, બાદમાં તેની માલિકી પણ મેળવી લેવામાં આવી. આઝાદી પછી પણ દેશના ગ્રામીણ વિસ્તારો સુધી જીવન વીમો પહોંચ્યો નહોતો. ઉપરાંત મહિલાઓને વીમો આપવાની બાબતમાં તથા તેમના પ્રીમિયમમાં કંપનીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો, જે LIC સ્થાપના બાદ દૂર થયો. માર્ચ 2020 સ્થિતિ પ્રમાણે દેશની નવી પોલિસીની સંખ્યાની દ્રષ્ટિએ LIC 76% હિસ્સો ધરાવતી હતી, જ્યારે પ્રથમ વર્ષીય પ્રીમિયમની દ્રષ્ટિએ તે 69% જેટલો હિસ્સો ધરાવે છે. કંપની 32 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે, જેમાંથી 30,70,000 કરોડ જેટલું રોકાણ કરવામાં આવેલું છે. એ અરસામાં કંપનીએ લગભગ 2,16,00,000 દાવા માટે ₹1,60,000 કરોડનું ચૂકવણું કર્યું હતું. હાલમાં LIC પાસે 30 કરોડ જેટલી પોલિસી છે, 1,00,000 કરતા વધુ કર્મચારી તથા 12,00,000 લોકો એજન્ટ્સ તરીકે કામ કરે છે. ઉદારીકરણની શરૂઆતમાં 1994 દેશના વીમા સેક્ટરનું ખાનગીકરણ કરવા RBI દ્વારા ભલામણ કરવામાં આવી. એ પછીના 6 વર્ષ દરમિયાન દેશમાં રાજકીય અનિશ્ચિતતાઓ રહી અને કેન્દ્રીય ગઠબંધન સરકારોમાં ડાબેરી પક્ષોનું પ્રભુત્વ રહ્યું, એટલે વીમા ક્ષેત્રના ખાનગીકરણની દિશામાં કોઈ નોંધપાત્ર પગલું નહોતું લેવાયું. સરકાર દ્વારા આપવામાં આવેલા અણસાર મુજબ LIC IPOમાં કંપનીના કર્મચારીઓ તથા વીમા પોલિસી ધારકો માટે એક હિસ્સો અનામત રાખવામાં આવશે. કર્મચારી સંગઠનો દ્વારા કંપનીના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, છતાં તેમનો કેટલો ગજ વાગશે તે કહેવું મુશ્કેલ છે. વર્ષ 2017 અને 2018 દરમિયાન ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તથા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના ભરણાને LIC મદદ વગર પાર કરાવવા સરકાર માટે મુશ્કેલ બની ગયા હોત. આ સિવાય નાણાકીય સલામતી માટે કંપનીએ લગભગ 20 લાખ કરોડ સરકારી બોન્ડ, જામીનગીરી તથા ફંડમાં રોક્યા છે. હવે LIC ભરણાને સફળ બનાવવા કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારો, ભારતીય રોકાણકારો તથા સોવરીન ફંડ સહિતના વિકલ્પો તરફ નજર દોડાવી છે. LIC ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતી એક વ્યક્તિના કહેવા પ્રમાણે LIC ભંડોળ સરકાર માટે સંકટ સમયની સાંકળ જેવું છે. વીમાના પ્રીમિયમની રકમ સરકાર પોતાના જાહેર ભરણા કે ડૂબતી કંપનીઓને બચાવવામાં લગાવે છે, એટલે 10% કરતા વધુ હિસ્સો નહીં વેચે એવું લાગે છે. કોરોના કાળ પછી દેશ તથા વિદેશની મૂડીરોકાણ કરતા નાણાં ભંડોળોમાં જીવન વીમા સાથે સંકળાયેલી કંપનીઓ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે, જેનો લાભ LIC IPOને મળી શકે છે. એક અનુમાન પ્રમાણે LIC IPO ₹1,00,000 કરોડની આસપાસનો હશે. આ સિવાય સરકારે LIC એક્ટમાં પણ સુધાર કરવો પડશે, જે ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. લિસ્ટિંગ બાદ LIC દેશની top 5 કંપનીઓમાંથી એક બની જશે તેવી શક્યતા છે. LIC 1818 કોલકાતા ખાતે ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની શરૂઆત થઈ હતી, જે ભારત દેશની સૌ પ્રથમ જીવન વીમા કંપની ગણી શકાય. 1857 વિપ્લવને હજુ લગભગ 4 દશકનો સમય હતો અને સમગ્ર દેશ પર બ્રિટિશરોનું એક હથ્થું શાસન સ્થપાયું નહોતું. એ અરસામાં OLI દ્વારા મુખ્યત્વે અંગ્રેજો તથા યુરોપીયનોને જ વીમા વેચવામાં આવતા હતા અને ભારતીયોને તેમાં કોઈ સ્થાન નહોતું.
જ્યારે કોઈ ભારતીયને જીવન વીમો આપવામાં આવતો ત્યારે તેની પાસેથી ઊંચું પ્રીમિયમ વસૂલવામાં આવતું. સંપૂર્ણ સ્વદેશી વીમા કંપની માટે ભારતીયોએ લગભગ 60 વર્ષની રાહ જોવી પડી હતી. 1870માં સ્થાપિત બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ એશ્યોરન્સ કંપની પ્રથમ ભારતીય કંપની હતી. 1905-1907 દરમિયાન સ્વદેશી અભિયાન સમયે અનેક ભારતીય વીમા કંપનીઓનો જન્મ થયો. 1912માં તત્કાલીન સરકાર દ્વારા વીમા કંપનીઓનું નિયમન કરવા માટેનો કાયદો લાવવામાં આવ્યો. સદીની શરૂઆતના 2 દાયકા દરમિયાન મોટા પાયે વીમા કંપનીઓ ફૂટી નીકળી, જેમાંથી કેટલીક આર્થિક રીતે સદ્ધર પણ નહોતી. આથી સામાન્ય નાગરિકોના હિતોના રક્ષણ માટે તથા કંપનીઓ પર લગામ કસવા માટે 1928માં અને તે પછી ફરી એક વખત 1938માં તત્કાલીન અંગ્રેજ સરકાર દ્વારા કાયદા લાવવામાં આવ્યા હતા. જીવન વીમા કંપનીઓના રાષ્ટ્રીયકરણ તથા LIC ની સ્થાપના બાદ લગભગ 5 દાયકા સુધી કંપનીએ આ ક્ષેત્રમાં એક હથ્થું શાસન ભોગવ્યું હતું.